उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। एसओजी द्वारा कोडीन फॉस्फेट कफ सिरप की 1255 बोतलें करीब 2,37,195 रुपए के और कुल मूल्य 2,44,745 रुपए की अन्य वस्तुएं मिली। अहमदाबाद शहर में नशीले पदार्थों की तस्करी को रोकने के लिए अपराध शाखाओं को प्रभावी कार्य करने के निर्देश दिए गए हैं, जिसके आधार अनुसार सहायक पुलिस आयुक्त एसओजी पुलिस निरीक्षक श्री एडी परमार नाओ की टीम को अपराध शाखा नाओ के पर्यवेक्षण और मार्गदर्शन के आधार पर सूचना मिली। मयूर सिंह उर्फ मोनू अशोक सिंह क्षत्रिय सोसाइटी शॉप नंबर 20 नंबर 26 रहम नंबर F102 अक्षरधाम रेसिडेंसी निकोल डी मार्ट के पास न्यू नरोडा अहमदाबाद सिटी से नोकोडीन फॉस्फेट कफ सिरप बोतल नंबर 1255 किलोग्राम के और आरोपी डीसी के खिलाफ 2,37,195 रुपये, मोबाइल फ़ोन 17,000 रुपये और नगद 550 रुपये के साथ कुल 2,44,000 रुपये के साथ पकड़ा गया। आइए देखते हैं ये पूरा रिपोर्ट। उज्जवल भारत इस देश की प्रखर आवाज, ब्यूरो रिपोर्ट विक्रम सिंह झाला के साथ शिवम अंडेचर, धन्यवाद। गई काले हमारी एसओजी टीम ने जो बातमी मिली लेना अनुसार अनुसंधान ने मयूर सिंह अशोक सिंह क्षत्रिय करीने जे एक युवक हतो एनी बातमी जे मळेली अनुसंधाने ठक्कर बापा नगर में एक दुकान में एने जे जत्थो राखेलो हतो एनी उपर रेड करी अने अमे एने 1,255 बोटल साथे पकड़ी पाड़ेल छे। आ जे ईसम छे एंजीनियरिंग नो स्टूडेंट छे અને છેલ્લા 3 મહિનાથી ધંધો કરે છે અને આ અગાઉ એના ભાઈ અને એના ફાધરના નામનું લાયસન્સ હતું, પણ તો એ લાયસન્સ એને રિન્યૂ કરાવેલ નથી અને 9 પહેલાં જ લાયસન્સ એનું એક્સપાયર થઈ ગયેલું છે અને એનું જે લાયસન્સનું જે જથ્થો રાખવાનો જે એડ્રેસ છે એ પણ અલગ હતું, એટલે અહીંયા તો એ ગેરકાયદેસર જથ્થો રાખી અને છેલ્લા 3 રખિયાલ બાપુનગર અને ઠક્કર બાપાનગર એરિયામાં છૂટક વેચાણ કરી અને જે કપ સિરપ છે એ પ્રકારે પોતે ધંધો કરી રહ્યો હતો। છે એ કડીની કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટુડન્ટ છે ફાઇનલ યરનું, આવું કરવા પાછળનો મારી પ્રાથમિક પૂછપરછમાં અમને એવું કારણ લાગે છે કે હાલ એને પેલું લાયસન્સવાળો જે ધંધો બંધ થયેલો તેથી આ ગેરકાયદેસર ધંધો ચાલુ કરી રહ્યો જણાય છે। એના ઓળખીતા જે નશો કરવાવાળા વ્યક્તિઓ છે તેને જ આપતો હતો, એ આવડો મોટો એટલા માટે ધંધો રાખેલ છે કે એને જે કોઈ વ્યક્તિઓના સંપર્કમાં હતા એ વ્યક્તિઓને એ 15-20 બોટલ 10 બોટલ એ રીતે એ પ્રોવાઈડ કરતો હતો। આ એના સામે પણ અમે કાર્યવાહી કરશું, અમારી તપાસમાં જે કંઈ વ્યક્તિએ જો ગેરકાયદેસર એને પ્રોવાઈડ કર્યો હશે તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, કંપની હોય કે ડિસ્ટ્રીબ્યુટર। એ અમે તપાસ કરી રહ્યા છીએ, અમને કેવા મુજબ તો કે અમે ભૂલી ગયા હતા એવું કહે છે, પણ અમને જે લાગે છે પ્રાથમિક પૂછપરછમાં કે એને જગ્યા પણ બદલી નાખી છે એટલે એ ધંધામાં એને ઇન્ટરેસ્ટ ન હોય, પણ આ કપ સિરપનો જ ખાલી એક ધંધો કરવો હોય જેથી એને લાયસન્સ ન લીધો એવું જણાય છે।